નમસ્કાર દોસ્તો સુરત ખૂબ સુરતમાં આપનું સ્વાગત છે મિત્રો મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ ઉત્તરાયણની આ રજા સુરતના નાનાભાઈ હરિદાસે જાહેર કરાવેલી અને આ ઉત્તરાયણને દિવસે આપણે પતંગ ચગાવીએ છીએ આ રજા એટલા માટે જાહેર કરાવેલી કે આપણે પતંગ ચગાવી શકીએ પોંકની મજા માણી શકીએ ઊંધિયાની મજા માણી શકીએ અને ખાસ કરીને કવિઓ પતંગ ઉપર કવિતા લખી શકે મિત્રો આજે ખાસ ઉત્તરાયણ નિમિત્તે તમારે માટે પતંગની ઉપર જે કવિતાઓ લખાય છે પતંગ વિશે એ થોડીક કવિતાઓ રજૂ કરું છું કવિતામાં ખાસ કરીને હાઈકું છે અને અછાંદસ કવિતા છે મારી પાસે છે તારા ચહેરા જેવો એક પતંગ મારી પાસે છે તારા ચહેરા જેવો એક પતંગ રંગબેરંગી પતંગ બની જાઉં એક દિવસ રંગબેરંગી પતંગ બની જાઉં એક દિવસ વાદળો વચ્ચે પતંગ ચંદ્ર થઈ સંતાઈ ગયો વાદળો વચ્ચે પતંગ ચંદ્ર થઈ સંતાઈ ગયો પાંખો કપાઈ પ્રેમના પતંગની ઊંચે આકાશે પાંખો કપાઈ પ્રેમના પતંગની ઊંચે આકાશે

હું પતંગ છું આકાર વગરના વાદળ જેવો હું પતંગ છું આકાર વગરના વાદળ જેવો મારો પતંગ તારી પાછળ દોડે મને શોધવા મારો પતંગ તારી પાછળ દોડે મને શોધવા દોરી વગર પતંગ તરફડે માછલી જેમ દોરી વગર પતંગ તરફડે માછલી જેમ चौद तारीखे पतंग जेव मारो चेहरो चौदह तारीखे पतंग जेव मारो चेहरो हूँ पतंग छू उतराण वगर कौन पूछे हूँ पतंग छु उतराण वगर कौन पूछे पतंग कपाया पीछे जो पतंग रही सकता हो पतंग कपाया पाप पतंग ज रही हो तो, तो मणस ઘવાયા પછી માણસ કેમ નથી રહેતો માણસ ઘવાયા પછી માણસ કેમ નથી રહેતો એક દિવસ પતંગે આવીને મારા કાનમાં કહ્યું એક દિવસ પતંગે આવીને મારા કાનમાં કહ્યું કે મારે માણસ થવું છે જો તું પતંગ થાય તો એક દિવસ પતંગે આવીને મારા કાનમાં કહ્યું કે મારે માણસ થવું છે જો તું પતંગ થાય તો માણસ પણ ઘણી વખત પતંગની જેમ ચગે છે માણસ પણ ઘણી વખત પતંગની જેમ ચગે છે અને ખૂબ ઊંચે ગયા પછી પડે છે અને ખૂબ ઊંચે ગયા પછી પડે છે કારણ કે માણસને એક માણસે જ ચગાવ્યો હોય છે કારણ કે માણસને એક માણસે જ ચગાવ્યો હોય છે એક વખત પતંગોની ભરી સભામાં પ્રશ્ન ઉઠ્યો કે પતંગ ઉપર લંગર કોણ નાખે છે એક વખત પતંગોની ભરી સભામાં પ્રશ્ન ઉઠ્યો કે પતંગ ઉપર લંગર કોણ નાખે છે ભારે વાદ વિવાદ પછી ભારે વાદ વિવાદ પછી અંતિમ નિર્ણય પર આવ્યા અંતિમ નિર્ણય પર આવ્યા કે લંગર તો માણસ જ નાખે છે કે લંગર તો માણસ જ નાખે છે બધા પતંગ વિચારે છે કે પતંગને તો માણસ જ ચગાવે છે બધા પતંગો વિચારે છે કે પતંગ તો માણસ જ ચગાવે છે અને છેલ્લે મારો પતંગ એક કોરો કાગળ ગઝલ લખ મારો પતંગ એક કોરો કાગળ ગઝલ લખ પતંગ માટે સંક્રાંતિની રજા અપાવનાર સુરતના નાનાભાઈ હરિદાસ વિક્ટોરિયા રાણીના સમયમાં આપણા લોકપ્રિય ઉત્સવ ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા ખાસ સુરતીજનોને રજા અપાવનાર મુંબઈ હાઈકોર્ટના જસ્ટિસ નાનાભાઈ હરિદાસનો જન્મ આઠ સપ્ટેમ્બર અઢારસો બત્રીસના રોજ સુરતમાં થયો હતો બાળપણમાં જ માતા પિતાની છત્રછાયા ગુમાવી તે છતાં સુરતમાં ગુજરાતી અંગ્રેજી મરાઠી અને ફારસી ભાષાનું જ્ઞાન મેળવ્યું હતું શિક્ષણ તેમણે મિશન સ્કૂલમાં મેળવ્યું અને વધુ અભ્યાસ માટે તેઓ ઈસવીસન અઢારસો પચાસમાં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં જોડાયા હતા ત્યાંની વાર્ષિક પરીક્ષામાં ઉચ્ચ પરિણામો બદલ ઈનામો અને સ્કોલરશિપ મેળવી હતી અભ્યાસ પછી ઈસવીસન અઢારસો બાવનમાં તેમને સુપ્રીમ કોર્ટમાં મદદની ટ્રાન્સલેટરની ઇન્ટરપ્રિટરની નોકરી મળી હતી ત્યારબાદ ઈસવીસન અઢારસો પંચાવનમાં લો કોલેજ અભ્યાસ કરી પ્રથમ નંબર મેળવ્યા બાદ અઢારસો સત્તાવનમાં સરકારે સિવિલ પ્રોસીજર કોડ ઇન્ડિયન પિનલ કોડ અને ક્રિમિનલ પ્રોસીજર કોડનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું ખાસ કામ સોંપ્યું હતું ઈસવીસન અઢારસો એકસઠમાં એમણે અદાલતમાં વકીલ તરીકે કામ કરવાનું પ્રમાણપત્ર મેળવ્યું પરંતુ ઈસવીસન અઢારસો બાસઠમાં સરકારે સુપ્રીમ કોર્ટનું નામ બદલીને હાઈકોર્ટ કર્યું હતું તેમણે અગિયાર વર્ષ નોકરી પછી સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો હતો ત્યારબાદ અઢારસો તોતેરમાં સરકારે તેમની હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક કર્યા બાદ જજ તરીકેની કાયમી જગ્યાએ ઈસવીસન અઢારસો ચોર્યાસીમાં મહારાણી વિક્ટોરિયાના ખાસ હુકમથી મહિને રૂપિયા ત્રણ હજાર સાતસો પચાસના પગારે નાનાભાઈ હરિદાસની નિમણૂક કરવામાં આવી હતી અને આ હોદ્દા ઉપર તેઓ પહેલાં જ હિન્દી ગુજરાતી હતા એ આપણા માટે ગૌરવની વાત છે મુંબઈ રહીને પણ તેઓ અસલ સુરતી જ રહ્યા અને સુરતીઓને ભૂલ્યા ન હતા નાનાભાઈ હરિદાસ સુરતીઓની પતંગ ચગાવવાની ઘેલછાથી બિલકુલ વાકેફ હતા અને તેઓ પણ સુરતના આ રંગથી રંગાયા હતા આ સમયે પતંગ બનાવવા માટે રાંદેર અને સુરતનો ડબગરવાડ વિસ્તાર જાણીતો હતો અને મશીનને બદલે હાથથી લુગદી દ્વારા જ તૈયાર થયેલી દોરીની માંગ વધારે હતી તેથી જ તેમણે સુરતીઓના ખાસ ઉત્સવ ઉત્તરાયણ માટે પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને ઉત્તરાયણના દિવસે જાહેર રજા માન્ય કરાવી હતી તેઓ ઉત્તરાયણના આગલા દિવસે સાંજે ગ્રાન્ટ રોડ સ્ટેશનથી ગુજરાત મેલ ટ્રેનમાં બેસીને સુરત આવતા હતા ઉત્તરાયણના દિવસે ખૂબ પતંગો ચગાવતા પોંક ઊંધિયાનો સ્વાદ માણતા અને રાત્રે સુરતથી ગુજરાત મેલ ટ્રેનમાં બેસીને સવારે ગ્રાન્ટ રોડ સ્ટેશને ઉતરી જતા હતા તે સમયે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન ન હતું અને ટ્રેન ચર્ચગેટની આગળ કોલાબા સ્ટેશન સુધી જતી હતી નાનાબાઈ હરિદાસ તેમના આ ઉચ્ચ હોદ્દા ઉપર જીવનની અંતિમ ક્ષણ સુધી રહ્યા હતા અને ઈસવીસન અઢારસો નેવ્યાસીમાં તેમનું અવસાન થયું હતું